કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 નો વિષય ગણિત પ્રકરણ છે 7 અપૂર્ણાંક સંખ્યાઓની આપણે વાત કરી રહ્યા છીએ. ભાગ 1 ની અંદર તમામ વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો, તમે એ વ્યાખ્યાઓ બરાબર બાકી કરી લીધી હશે. હું તમને ભાગ 2 ની અંદર સ્વાધ્યાય 7.1 અને 7.2 ના દાખલાઓ શીખવીશ. ઓકે, તમારે સ્વાધ્યાય 7.1 માં દાખલો પહેલો, ચોથો અને આઠમો શીખવાનો છે. સ્વાધ્યાય 7.2 માં દાખલો પહેલો, બીજો અને ત્રીજો શીખવાનો છે. તો મિત્રો થઈ જાવ તૈયાર, ચલો પાઠ્યપુસ્તક ખોલી નાખશો. અહીંયા તમને દાખલા પહેલાની અંદર સૂચના આપ્યું છે કે છાંયાંકિત કરેલા ભાગના અપૂર્ણાંક લખો. ખૂબ જ સહેલા દાખલાઓ છે. કઈ રીતે લખીશું કે ટોટલ આ ભાગ કેટલા છે એ ગણી તેમાંથી છાંયાંકિત ભાગ કેટલો ભાગ રૂપે છે એ જ જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ તો કુલ 1, 2, 3 અને 4 ભાગ છે. કુલ ભાગ 4 છે. કેટલા છે? 4 છે. 4 માંથી છાંયાંકિત કરેલો ભાગ તો કે 1 અને 2, તો 2/4 એ તમારો જવાબ થશે. ત્યાર પછી હું તમને દાખલો બીજો શીખવીશ. કુલ છાંયાંકિત ભાગને પરંતુ કુલ ભાગ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ભાગ છે. કેટલા ભાગ છે? 9 ભાગ છે. 9 ભાગમાંથી છાંયાંકિત કરેલા ભાગ કેટલા? કે 9 ભાગ હતા એમાંથી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ એવા છે કે જે છાંયાંકિત કરેલા છે. તો આ પદ્ધતિના દાખલાઓ તમે સાથે ગણી શકશો. હજી એક દાખલો બાકી છે. અહીંયા એક દડા જેવી રચના છે, એના કુલ 4 ભાગ છે. 1, 2, 3 અને 4 માટે કુલ ભાગ 4, તેમાંથી છાંયાંકિત કરેલો ભાગ તો કે 1. તો તમારા અપૂર્ણાંક અહીંયા બની ગયા છે. તમે જોઈ શકો છો 2 ના છેદમાં 4, 8 ના છેદમાં 9, 1 ના છેદમાં 4. હવે હું તમને દાખલો બીજો શીખવીશ. અહીંયા કહેશે 8 કલાક દિવસનો કેટલાનો ભાગ ગણાશે. ઓકે, હવે તમે જાણો છો કે એક દિવસ તમે જ્યારે ગણો છો તો એક દિવસની કલાક કેટલી થાય? 24 કલાક થાય. એક દિવસની કલાક 24 થાય તો 8 કલાક એક દિવસનો કેટલાનો ભાગ જોઈતો હોય તો તમારે 8 ના છેદમાં 24 કરવા જોઈએ. કે 8 ના છેદમાં 24 કરવાથી તમને જવાબ મળી જશે 8, 3, 24. એક તૃતીયાંશનો ભાગ ગણાશે. કેટલામાં ભાગ ગણાશે? એક તૃતીયાંશનો ભાગ ગણાશે. બરાબર સમજો તમે દાખલો. ત્યાર પછી હું તમને લઈ જાઉં છું દાખલા નંબર 8 પર. તમને 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ આપી છે. ચલો હું લખી જ આપું છું. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા એટલે તમે સાથે જાણો છો ગણિતની સંખ્યાઓ 1, 2, 3, 4 અપ ટુ ને પ્રાકૃતિક સંખ્યા કહે છે. ઓકે, તો એમાંથી આપણે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આ છે તમારી પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આ છે પ્રાકૃતિક સંખ્યાઓ. કુલ કેટલી સંખ્યા છે ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ફરી વાર છે કરીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. કુલ પ્રાકૃતિક સંખ્યાઓ તમને આપી છે 11. યાદ રાખજો ખાસ, કુલ 11 સંખ્યાઓ તમને આપવામાં આવી છે. હવે તેમાંથી તમારી અવિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. તમે જોશો તો અવિભાજ્ય અને વિભાજ્યની વ્યાખ્યા તમે જાણો છો. અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાનો 1 અને સંખ્યા પોતે 2 જ અવયવ પડતા હોય તેવી તમામ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા કહેવાય.
જે વિભાજ્ય સંખ્યા જે સંખ્યાના બે કરતા વધારે અવયવ પડતા હોય તે બધી વિભાજ્ય સંખ્યા બનશે. તો એ તમે જોશો તો તમારી પાસે 2 3 5 7 11 આ બધી જ અવિભાજ્ય સંખ્યા થઈ. નીચે કહીએ 2 3 5 7 11 1 2 3 4 5 સંખ્યાઓ તમને અહીંયા અવિભાજ્ય સંખ્યા મળે છે. કેટલી મળે છે? 5. હવે આપણે સૂચન વાંચીએ. અહીંયા સૂચન આપ્યું છે કે આ તમારી જે 12 સુધીની પ્રાપ્ત સંખ્યા લખો તેમાંના કેટલાક ભાગની અવિભાજ્ય સંખ્યા છે. બરાબર છે? તો તમારી પાસે કુલ તમને 5 સંખ્યાઓ મળી છે, માટે તમારે હવે એને અવિભાજ્ય અપૂર્ણાંકમાં દર્શાવવો હોય તો કુલ સંખ્યા ક્યાં છે માની 5, એટલે 5 11 એ તમારો જવાબ બને છે. મિત્રો આ પદ્ધતિના દાખલાઓ છે જેને ખૂબ જ સહેલા. હવે હું તમને લઈ જાઉં છું સ્વાધ્યાય 7.2 માં. સ્વાધ્યાય 7.2 માં સંખ્યા રેખા દોરો અને બિંદુઓ દર્શાવો, પરંતુ યાદ રાખશો સમછેદી અપૂર્ણાંક હોવો જોઈએ. અહીંયા તમે જોશો તો 1 છે એ સમછેદી અપૂર્ણાંકમાં સમાવેશ પામતો નથી, તો તમારે લસાઅ કાઢવો પડે અને લસાઅ તમે જોઈ શકો છો 4 આવશે. કેટલો આવશે? 4. તો લસાઅ બરાબર લઈશું 4. લસાઅ આવશે 4. હવે આપણે છેદમાં લસાઅ બનાવીશું. છેદમાં લસાઅ બનાવીશું તો આ 1 દ્વિતીયાંશ થી માંડીને તમામ સંખ્યા સરખે લસાઅ 4 લઈએ તો 2 2 4 પહેલી સંખ્યા પૂરી, 4 1 4 બીજી સંખ્યા પૂરી, 4 1 4 ત્રીજી સંખ્યા પૂરી અને 4 1 4 તો તમે જોઈ શકો છો તમે બધા પદોને સમછેદી બનાવી રાખ્યા છે. તો તમારી પાસે આવશે 2 ના છેદમાં 4, 1 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 અને 4 ના. હવે તમે એની સંખ્યા રેખા પર સરસ રીતે દર્શાવી શકો છો. ચલો આપેલા બિંદુઓને સંખ્યા તમે જોઈ શકો છો ધન પૂર્ણાંક તરફ આવશે. સંખ્યા કઈ બાજુ આવશે? ધન પૂર્ણાંક પર આવશે. આપણે બધા બિંદુઓને ધન પૂર્ણાંકમાં દર્શાવીશું. પેલા 0, 1 ના છેદમાં 4, 2 ના છેદમાં, 3 ના છેદમાં, 4 ના છેદમાં અને 5 ના છેદમાં. ચલો અહીંયા સુધી સંખ્યા રેખા બધી સંખ્યા રેખા પર દર્શાવીશું આ બિંદુઓને. તો હવે તમે બતાવી શકો છો તમારી પાસે પહેલું બિંદુ છે 1 ના છેદમાં 4 જે લેવાનું નથી, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4, ચાલો 1 ના છેદમાં 4 પણ છે સોરી, અને 4 ના છેદમાં 4. તો આ રીતે સંખ્યા રેખા પર બાકી રહેતા બિંદુઓના દાખલાઓ તમે સારી રીતે ગણી શકો છો, બનાવી શકો છો. હવે હું તમને મિશ્ર અપૂર્ણાંકમાં લઈ જવા માંગુ છું. મિશ્ર અપૂર્ણાંકના દાખલા શીખવા માંગુ છું. ચલો તમારી પાસે અહીં જોશો 20 ના છેદમાં 3 આપેલા છે. 3 વડે 20 નો ભાગાકાર કરીશું. 3 વડે 20 ને ભાગીએ તો 3 6 18, 3 6 18. 0 માંથી 8 જશે ને 10 તો લઈ લઈએ, 10 માંથી 8 જાય તો 2 વધશે, 1 માંથી 1 જાય તો 0. તો તમારે મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આવશે 3 6 18 અને 2 20. મિત્રો આ પદ્ધતિ તમારે મિશ્ર અપૂર્ણાંકના દાખલાઓ પણ ગણવાના છે. હવે હું તમને લઈ જઈશ અશુદ્ધ અપૂર્ણાંકમાં બદલવાના દાખલા. અશુદ્ધ અપૂર્ણાંકમાં
વધારવાના છે તો 7 પૂર્ણાંક 7 પૂર્ણાંક 3 ચતુર્થાંશ તો અહીંયા તમારે 4 ગુણ્યા 4 નો ગુણાકાર કરવાનો છે પછી વત્તા જે જવાબ આવશે એની સાથે વત્તા 3 કરવાના છે તો 7 4 28 28 માં 3 ઉમેરે તો 31 તો અહીંયા તમે જોઈ શકો છો 7 4 28 28 ને 3 31 ના છેદમાં 4 ના 4 મિત્રો આ પદ્ધતિના તમામ દાખલાઓ તમે પૂર્ણ કરશો અહીંયા તમારો સ્વાધ્યાય 7.1 અને 7.2 હું પૂર્ણ કરું છું ગણિત ફેરનોટમાં તમારે સ્વાધ્યાય 7.1 અને 7.2 ના બાકી રહેતા દાખલાઓ પૂર્ણ કરવાના છે ચલાવજો જય શ્રી કૃષ્ણ